हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आपणे छे एक नवा टॉपिक नी शुरुआत करशुं, बराबर। तो नवा टॉपिक नुं नाम छे डायरेक्ट इनडायरेक्ट स्पीच, बराबर। शुं छे डायरेक्ट इनडायरेक्ट स्पीच, बराबर। तो डायरेक्ट स्पीच कोने कहेशुं अने इनडायरेक्ट स्पीच कोने कहेशुं ते समझीए ते पहेला जे स्पीच वर्ड छे ते शुं दर्शावे छे ते जोईए, बराबर। तो स्पीच एटले थशे वातचीत। पहेला आपणे समझीए के स्पीच एटले शुं। तो स्पीच एटले थशे वातचीत। स्पीच एटले शुं थशे? वातचीत। हवे वातचीत कोने कहेशुं? तो आपणे दररोजना જીવનમાં વાતચીત કરતા જ હોઈએ છીએ, જે બોલતા હોઈએ, બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થાય છે તેને વાતચીત કહીએ છીએ, આપણે જે બોલીએ છીએ। તો વાતચીતમાં બે વ્યક્તિ હોય છે, વાતચીતમાં બે વ્યક્તિની જરૂર પડે। બે વ્યક્તિ હોય છે, કોણ વ્યક્તિ હોય છે? એક તો બોલનાર હોય છે અને બીજું કોણ હોય છે? સાંભળનાર હોય છે। વાતચીતમાં બે વ્યક્તિ, એક બોલનાર અને બીજું કોણ હોય છે? સાંભળનાર હોય છે, બરાબર। જ્યારે બોલનાર અને સાંભળનાર બે વ્યક્તિ આપેલા હશે ત્યારે જ આપણે વાતચીત કરી શકશું, એક વ્યક્તિ વાતચીત કરી શકે નહીં, બરાબર। આપણે જે હું અને તમે એમાં બોલનાર કોણ કહેશું અને સાંભળનાર કોણ કહેશું? તો હું છું તે બોલનાર છું, હું બોલું છું, બરાબર। હવે હું તમારી સાથે બોલું છું, તમને ભણાવું છું, તમારી સાથે વાતચીત કરું છું। હવે તમે જો સાંભળનાર જ નહીં હોવ તો તેને વાતચીત કહી શકશું? એક વ્યક્તિ વાત કરે તેને વાત કહી શકીએ નહીં, બરાબર। વાતચીત કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે। તો સાંભળનાર કોણ છે? તમે છો, બરાબર। મારી એકલીથી વાતચીત થઈ શકે નહીં। તો સ્પીચ એટલે થશે વાતચીત, વાતચીતમાં બે વ્યક્તિની જરૂર પડે છે। તો એટલું સમજાઈ ગયું, બરાબર। અહીંયા આપણે છે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ। તો સ્પીચ એટલે વાતચીત, હવે ડાયરેક્ટ સ્પીચ કોને કહેશું અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેશું તે જોઈએ। તે પહેલા આપણે સ્પીચ એટલે વાતચીત તે સમજાઈ ગયું। હવે સ્પીચમાં છે, ગમે તે સ્પીચ વાતચીત આપેલી હશે, તમને ગમે તે સેન્ટેન્સ આપેલું હશે, એમાં આર ફોર, બરાબર, ફોર આર આપેલા હશે, એવા જુદા જુદા જે ચાર આર હશે તે શું દર્શાવે છે? તો ચાર આર કે ફોર આર છે તે હોય જ સેન્ટેન્સની અંદર, તો જ તે ડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ આપણે તેને કહી શકીએ। તો અહીંયા આપણે જોઈએ કે મિત્તલ સેડ ટુ મોહન, તો આપણે ખબર પડે કે મિત્તલે મોહનને કહ્યું, તે આ જે મિત્તલ છે તે બોલનાર છે, કોણ છે? બોલનાર છે ને મિત્તલ, બરાબર। તો બોલનારને આપણે કહેશું રિપોર્ટર અથવા તો સ્પીકર પણ કહી શકીએ, બરાબર। તો રિપોર્ટર એટલે આ પહેલો આર, ફર્સ્ટ આર, બરાબર, તે શું થશે? રિપોર્ટર। હવે રિપોર્ટરને સ્પીકર પણ કહી શકશું, બોલનાર, બરાબર। તો પહેલો આર થઈ ગયો। તમારી સામે ગમે તે સ્પીચ આપેલી છે, તે ડાયરેક્ટ સ્પીચ હોય કે ઇનડાયરેક્ટ સ્પીચ હોય, તેમાં ચાર આર આપેલા જ હશે। તો યાદ રાખવાનું છે કે ફર્સ્ટ આર એટલે રિપોર્ટર, કોણ થશે? રિપોર્ટર, કે જે બોલનાર હશે। હવે આ જે સેડ ટુ છે, બરાબર, સેડ ટુ હોય, ટોલ્ડ હોય, સેજ હોય, તે છે આપણું રિપોર્ટિંગ વર્બ, ક્રિયાપદ છે, બરાબર, રિપોર્ટિંગ વર્બ છે। તો તે સેકન્ડ આર થશે, આર ટુ છે તે કયો થશે? રિપોર્ટિંગ વર્બ। વર્બ એટલે શું થશે? ક્રિયાપદ હશે, બરાબર। ક્યાં ક્યાં ક્રિયાપદ હશે? તો અહીંયા આપણે આપેલું છે સેડ ટુ હોય, સેજ હોય, ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, આ બધા છે રિપોર્ટિંગ વર્બ। તો સેકન્ડ આર થયો, પછી થર્ડ આર, આ જે છે મોહન, કોણ છે? મોહન છે। મિત્તલ સેડ ટુ મોહન, તો મોહન સાંભળનાર છે, કોણ છે? સાંભળનાર છે ને, તો તેને કહેશું આપણે રિપોર્ટર ઓબ્જેક્ટ। શું કહેશું? રિપોર્ટર ઓબ્જેક્ટ, આર થર્ડ, રિપોર્ટર ઓબ્જેક્ટ, તેને આપણે શું કહેશું? લિસનર પણ કહેશું ને, તેને લિસનર પણ કહી શકીએ, સાંભળનાર છે, બરાબર। તો યાદ રાખવાનું છે કે બોલનાર હંમેશા કરતા હશે, રિપોર્ટર તે કરતા હશે, અને સાંભળનાર છે તે કર્મના સ્થાને હશે, રિપોર્ટર ઓબ્જેક્ટ એટલે શું થશે? લિસનર થશે, બરાબર। હવે છે આ પૂરું થઈ ગયું, બરાબર, બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર,
હવે ઇન્વાઇટેડ અલ્પવિરામ છે, પછી ઇન્વાઇટેડ કોમાની અંદર તમને જે વાતચીત આપેલી છે બરાબર, તેને કહેશું આપણે રિપોર્ટેડ સ્પીચ. એટલે 4R થઈ ગયો બરાબર, ચોથો R રિપોર્ટેડ રિપોર્ટેડ સ્પીચ બરાબર. તો રિપોર્ટેડ સ્પીચ ને આપણે ટૂંકમાં છે RS કહેશું. તો RS શું છે કે તે આ બોલનારનું વાક્ય છે. જો મિતલ સેડ ટુ મોહન, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. મિતલે રોહનને, મોહનને કહ્યું કે પૃથ્વી કોની આજુબાજુ ફરે છે, ધ સન સૂર્યની આજુબાજુ ફરે છે બરાબર. તો આ જે રિપોર્ટેડ સ્પીચ છે, તો રિપોર્ટેડ સ્પીચ એટલે બોલનારનું જે વાક્ય છે તે, અથવા તો માહિતી દર્શક જે વાક્ય છે તે. રિપોર્ટેડ સ્પીચ મીન્સ બોલનારનું વાક્ય અથવા તો માહિતી દર્શક વાક્ય. બરાબર, તો આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. તે પહેલા તો આપણે સ્પીચ એટલે શું તે ખબર પડવી જોઈએ. તો સ્પીચ એટલે વાતચીત. વાતચીતમાં બે વ્યક્તિ હોવા જોઈએ, બોલનાર અને સાંભળનાર. એક વ્યક્તિથી સ્પીચ બનાવી શકીએ નહીં બરાબર. સ્પીચ વાતચીત કરવા માટે આપણે બે વ્યક્તિ હોવા જોઈએ. બોલનાર એટલે તે રિપોર્ટર, તેને સ્પીકર પણ કહી શકશું. સાંભળનાર એટલે રિપોર્ટર ઓબ્જેક્ટ, તેને લિસનર પણ આપણે છે તે કહી શકશું બરાબર. તો આ રીતે આપણે ખબર પડવી જોઈએ, બોલનારને આપણે શું કહેશું, રિપોર્ટર અથવા તો સ્પીકર કહેશું. પછી અહીંયા સેડ ટુ હોય, ટોલ્ડ હોય, સેન્સ્ડ હશે, તેને કહેશું રિપોર્ટિંગ વર્બ. શું કહેશું? રિપોર્ટિંગ વર્બ. પછી જે સાંભળનાર હશે તેને રિપોર્ટર ઓબ્જેક્ટ અથવા તો કહેશું લિસનર. શું કહેશું? લિસનર કહેશું, સાંભળનાર કહેશું. અને ઇન્વાઇટેડ કોમાની અંદર જે સ્પીચ આપેલી છે તેને કહેશું રિપોર્ટેડ સ્પીચ, RS ટૂંકમાં કહેશું બરાબર. તો આ એટલી આપણે ખબર પડતી હોવી જોઈએ. આપણે નિયમ જોશું તો વારંવાર આવશે કે રિપોર્ટેડ સ્પીચની અંદર રહેલા કાળમાં પરિવર્તન કરવાનું, રિપોર્ટેડ સ્પીચની અંદર રહેલા સર્વનામમાં ફેરફાર કરવાનો. તો રિપોર્ટેડ સ્પીચ એટલે શું તે આપણે ખબર હોવી જોઈએ. તો રિપોર્ટેડ સ્પીચ એટલે ઇન્વાઇટેડ કોમાની અંદર તમને જે બોલનારનું વાક્ય, માહિતી દર્શક વાક્ય જે આપેલું છે તેને શું કહેશું? આપણે રિપોર્ટેડ સ્પીચ કહેશું. એટલું ખાસ યાદ રાખવાનું છે, બોલનાર એટલે રિપોર્ટર, તે વાક્યની શરૂઆતમાં આપેલું હશે. તેના પછી રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ટુ, ટોલ્ડ, સેડ બરાબર, તે બોલનાર પછી ડાયરેક્ટ આપેલું હશે. પછી છે લિસનર, સાંભળનાર બરાબર, તે ઇન્વાઇટેડ કોમાની બહાર આપેલું હશે. ક્યારેક એવું બનશે કે ઇન્વાઇટેડ કોમાની અંદર પણ સાંભળનાર આપેલો હશે, તો આપણે ખબર પડી જવી જોઈએ કે કોણ છે આમાં લિસનર છે. પછી ઇન્વાઇટેડ કોમાની અંદર જે છે તે છે રિપોર્ટેડ સ્પીચ. આ એટલું આપણે છે તે યાદ રાખવાનું છે. તો સ્પીચ એટલે શું તે સમજાઈ ગયું આપણે બરાબર. સ્પીચ એટલે વાતચીત. વાતચીતમાં બે વ્યક્તિ હોય છે, એક સાંભળનાર હોય છે, એક બોલનાર હોય છે. બોલનારને સ્પીકર કહેશું અથવા તો છે રિપોર્ટર કહેશું, સાંભળનારને લિસનર કહેશું. અને ઇન્વાઇટેડ કોમાની અંદર જે બોલનાર જે વ્યક્તિ છે તે જે વાક્ય બોલે છે, તે જે માહિતી આપે છે, તેને રિપોર્ટેડ સ્પીચ કહેશું બરાબર. હવે આપણે સમજશું કે કોને ડાયરેક્ટ સ્પીચ કહેશું, કોને ઇનડાયરેક્ટ સ્પીચ કહેશું. બરાબર, સ્પીચ એટલે શું? સ્પીચ એટલે વાતચીત, તે આપણે સમજી ગયા બરાબર. હવે આપણે જોશું કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેશું, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેશું બરાબર. તો પહેલાં તો ડાયરેક્ટ સ્પીચ એટલે શું તે સમજી લઈએ. તો જોઈએ કે કોઈના બોલેલા શબ્દને તેના તે જ સ્વરૂપે અન્ય સમક્ષ રજૂ કરવામાં આવે તેને પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. કોઈના બોલેલા શબ્દો તેના તે જ સ્વરૂપે અન્ય સમક્ષ રજૂ કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ કથન કહે છે બરાબર. કે કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થયેલી છે તે વાતચીત ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે છે, પરંતુ કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, તેના તે જ સ્વરૂપે કહેવામાં આવે છે, તે પ્રત્યક્ષ કથન થશે. અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ છે કે માયા સેડ ટુ મી, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. આ વાતચીત છે તે કોની વચ્ચે થઈ છે? માયા વચ્ચે અને ટુ મી, મારી વચ્ચે થઈ છે બરાબર. હવે આ સેન્ટેન્સ છે, માયાએ મને શું કહ્યું છે? પહેલાં તો માયા છે તે કોણ છે? બોલનાર છે
બોલનારને આપણે શું કહીએ છીએ? રિપોર્ટર કહીએ છીએ ને, રિપોર્ટર છે. એમાં અહીંયા કોણ છે? રિપોર્ટર છે. આ સે સેડ ટુ છે તે રિપોર્ટિંગ વર્બ છે. પછી મી છે તે કોણ છે? સાંભળનાર છે, તો લિસનર છે. અને ઇન્વર્ટેડ કોમાની અંદર જે આપેલું છે તે છે રિપોર્ટિંગ સ્પીચ. શું છે? રિપોર્ટિંગ સ્પીચ છે, બરાબર. તો આ એટલું આપણે જોઈ ગયા છીએ. કોને રિપોર્ટેડ સ્પીચ કે શું? બોલનાર છે તે રિપોર્ટર. સેડ ટુ, ટોલ, સેઝ છે તે રિપોર્ટિંગ વર્બ. સાંભળનાર છે તે લિસનર. ને ઇન્વાઇટેડ કોમાની અંદર આપેલું છે તે રિપોર્ટેડ સ્પીચ, બરાબર. તો આપણે અહીંયા વાત કરીએ છીએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેશું? તો બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત ત્રીજા વ્યક્તિની સામે તેના તે સ્વરૂપે જ રજૂ કરવામાં આવે તે ડાયરેક્ટ સ્પીચ થશે. તો અહીંયા સેન્ટેન્સ જોઈએ કે માયા સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. હવે આ વાતચીત મારી વચ્ચે અને માયા વચ્ચે થઈ છે. માયાએ મને કહ્યું કે હું મારું હોમવર્ક અત્યારે કરું છું, બરાબર. માયા બોલનાર છે, હું સાંભળનાર છું. હવે જ્યારે આ વાતચીત અમારી વચ્ચે થઈ હતી ત્યારે અમે બે જ હતા, ત્રીજું કોઈ વ્યક્તિ નહોતું. પરંતુ આ જ સેન્ટેન્સ મારે તમને કેવું હશે, બરાબર? આ અમારી વચ્ચે જે વાતચીત થઈ છે તે સેન્ટેન્સ મારે તમને કેવું હશે? તો હું તમને એમ કહીશ કે માયા સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. માયા મને કહ્યું કે હું મારું હોમવર્ક કરું છું. તો હું મારું હોમવર્ક કરું છું, આઈનું હું આઈ જ રહેવા દઈશ, કંઈ ફેરફાર નહીં કરીશ. તો હવે કોની વાત થાય છે? માયાની વાત થાય છે કે મારી વાત થાય છે તે તમને ખબર પડશે. હું એમ કહીશ કે હું મારું હોમવર્ક કરું છું તો તમને કંઈ ખબર નહીં પડે કે કોની વાત થઈ છે, કે મેડમ છે માયાની વાત કરે છે કે મેડમની વાત કરે છે તે તમને સમજાશે નહીં. તો તે આ જે ડાયરેક્ટ સ્પીચ છે કે તેના તે જ સ્વરૂપમાં હું તમને કહી દઉં છું. તો પરંતુ તેમાં ફેરફાર કરીને હું એમ કહું કે માયાએ મને કહ્યું કે આઈનું હું શું કરી નાખીશ, તેણી કરી નાખીશ કે તેણી હોમવર્ક કરતી હતી. તો તમને સમજાઈ જશે કે મેડમની વાત નથી થતી, પણ કોની વાત થાય છે? માયાની વાત થાય છે. તો જે સર્વનામમાં ફેરફાર કર્યો, ગાળમાં જે ફેરફાર થશે, બરાબર. તો ત્રીજી વ્યક્તિ સમજી શકે, સાંભળનાર સમજી શકે તે હેતુથી સર્વનામમાં ફેરફાર કરીને કંઈ કહેવામાં આવે છે તે ઇનડાયરેક્ટ સ્પીચ થશે. તો ડાયરેક્ટ સ્પીચ સમજાઈ ગયું તમને કે બોલનાર અને સાંભળનાર વચ્ચે જે વાતચીત થયેલી છે તેના તે જ સ્વરૂપે અન્ય સમક્ષ રજૂ કરવામાં આવશે તે સ્પીચ થશે પ્રત્યક્ષ સ્પીચ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ. હવે જોશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન. તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? કે કોઈના બોલેલા શબ્દને અન્ય વ્યક્તિ સમજી શકે તેવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તેને પ્રત્યક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર. કે કોઈના બોલેલા શબ્દ ત્રીજી વ્યક્તિ સમજી શકે તે આશયથી જરૂરી ફેરફાર કરીને જે કહેવામાં આવે છે. હવે આ જ સેન્ટેન્સ મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર. માયા સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ, કે હું અત્યારે મારું હોમવર્ક કરી રહી છું. હવે આના આ જ સ્વરૂપે હું તમને કહીશ કે માયા સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ, બરાબર. તો હવે કોની વાતચીત થાય છે તે તમને ખબર નથી, પરંતુ તમે સમજી શકો તે આશયથી હું ફેરફાર કરીને કહીશ. કેવો ફેરફાર કરીને કહીશ તે હું તમને કહું, બરાબર. તો પહેલાં હું લઈશ અહીંયા માયા સેડ ટુનું હું કરીશ ટોલ્ડ. માયા ટોલ્ડ મી ધેટ સી વોઝ ડુઈંગ, શું છે? આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. સી વોઝ ડુઈંગ હર હોમવર્ક ધેન, બરાબર. આવું હું તમને કહીશ કે માયા સેડ ટુ મી ધેટ સી વોઝ ડુઈંગ હર હોમવર્ક ધેન. હવે આમાં મેં તમને ફેરફાર કરીને કીધું ને, મેં ડાયરેક્ટ એમ નથી કીધું કે માયાએ મને કહ્યું કે હું મારું હોમવર્ક કરી રહી છું. હવે આવું હું કહીશ તો તમને પ્રશ્ન થશે કે કોની વાતચીત થાય છે, પરંતુ તમને સરળતાથી સમજાઈ જાય કે હું કોની વાત કહું છું. તે આશયથી હું ફેરફાર કરીને કહીશ. શું ફેરફાર કર્યો છે? કે સી વોઝ ડુઈંગ હર હોમવર્ક ધેન, કે તેણીએ કહ્યું કે તેણી તેનું હોમવર્ક કરી રહી છે. તો તેણી એટલે શું કરી નાખ્યું છે? સી કરી નાખ્યું. એમ ઇઝ આરનું વોઝ વેર થશે અને હર છે અહીંયા સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે, તો તે બોલનાર પ્રમાણે ફેરફાર થશે.
तो ते फेरफार छे मैं कर्यो छे बराबर। तो अहींया तमारे अत्यारे खाली शुं समजवानुं छे, सांभळनार बोलनारमां थता फेरफार बराबर, सर्वनाममां थता फेरफार, काळमां थता फेरफार, समयदर्शक निकटदर्शक शब्दमां थता फेरफार, ए पछी समजावुं हुं तमने नेक्स्ट आगळ बराबर। अत्यारे खाली समजवानुं छे कि डायरेक्ट स्पीच एटले शुं, इनडायरेक्ट स्पीच एटले शुं, प्रत्यक्ष कथन एटले शुं, परोक्ष कथन एटले शुं। डायरेक्ट स्पीच एटले प्रत्यक्ष कथन बराबर, प्रत्यक्ष कथन एटले बे व्यक्ति वच्चे थयेली वातचीत तीजा व्यक्ति समक्ष तेना तेज स्वरूपे रजू करवामां आवे ते थशे डायरेक्ट स्पीच। परंतु त्रीजो व्यक्ति इनडायरेक्ट स्पीच एटले शुं के बे व्यक्ति वच्चे थयेली वातचीत त्रीजो व्यक्ति समझी शके ते आशयथी ते हेतुथी जरूरी थता फेरफार, फेरफार करवामां जे जरूरियात छे ते फेरफार करीने त्रीजा व्यक्ति समक्ष जे रजू करवामां आवे छे ते छे इनडायरेक्ट स्पीच एटले परोक्ष कथन बराबर। तो परोक्ष कथन में फेरफार साथेनी वात, केवी वात थशे, फेरफार साथेनी वात एटले के इनडायरेक्ट स्पीच, के तेमां छे फेरफार करीने बोलवानुं छे, परंतु जे छे तेज वात रजू करशुं एटले जे छे तेज स्वरूपे रजू करवामां आवे तो ते कई स्पीच थशे, डायरेक्ट स्पीच। कई स्पीच थशे, डायरेक्ट स्पीच बराबर। तो एटलू याद रखवानुं छे आपणे अत्यारे खाली, स्पीच एटले वातचीत, वातचीत करवा माटे बे व्यक्ति जोईए, एक तो छे बोलनार बीजू सांभळनार। डायरेक्ट स्पीच एटले शुं, इनडायरेक्ट स्पीच एटले शुं। डायरेक्ट स्पीच एटले बे व्यक्ति वच्चे थयेली वातचीत त्रीजा व्यक्ति समक्ष तेना तेज स्वरूपे रजू करवी एटले के डायरेक्ट स्पीच, प्रत्यक्ष कथन। परोक्ष कथन इनडायरेक्ट स्पीच एटले शुं के बे व्यक्ति वच्चे थयेली वातचीत त्रीजो व्यक्ति समझी शके ते आशयथी जरूरी फेरफार, काळमां फेरफार, सर्वनाममां फेरफार, समयदर्शक निकटदर्शक शब्दमां, रिपोर्टिंग वर्बमां थता फेरफार, जरूरी फेरफार करीने अन्य समक्ष रजू करવામાં આવે છે, ફેરફાર સાથેની જે વાત કરવામાં આવે છે તે થશે ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર। સ્પીચની અંદર તમારી સામે જે સેન્ટેન્સ આપેલું હશે તેમાં છે તે બોલનાર હશે, બોલનાર એટલે રિપોર્ટર, પછી રિપોર્ટિંગ વર્બ હશે, પછી સાંભળનાર લિસનર હશે, અને ઇન્વાઇટેડ કોમાની જે અંદર આપેલું છે તે હશે તમારે રિપોર્ટેડ સ્પીચ। આ એટલી આપણે ખબર પડતી હોવી જોઈએ બરાબર। તો સમજાઈ ગયું તમને કોને ડાયરેક્ટ સ્પીચ કહેશું, કોને ઇનડાયરેક્ટ સ્પીચ કહેશું। હવે આપણે જોશું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું બરાબર। એક્ઝામમાં આપણે છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તેવું જ પૂછાય છે, પેરેગ્રાફ પૂછાય છે। તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ક્યા ક્યા ફેરફાર થાય છે તે જોશું। ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું તે આપણે સમજી ગયા। હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું ત્યારે ક્યાં ક્યાં ફેરફાર કરવાના છે તે આપણે જોશું। ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર, રૂપાંતર જ્યારે કરો છો ત્યારે થતા ફેરફાર, ક્યાં ક્યાં ફેરફાર કરવાનો છે, તો પહેલો ફેરફાર છે તે અલ્પવિરામ અને જે અવતરણ જ ચિહ્ન છે તે શું થશે, દૂર થશે, અલ્પવિરામ હશે બરાબર, અને જે ઇન્વાઇટેડ જે કોમા છે તેને દૂર કરવાનું છે। તેના પછીનું કે સંયોજક તરીકે જે તે વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકવાનું છે, તો કયા વાક્યમાં કયું સંયોજક આવશે તે આપણે આગળ જોશું બરાબર। પરંતુ યાદ રાખવાનું છે કે વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકવાનું છે। પછી ત્રીજું કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં, હવે ડીએસ અને આઈએસ એટલે આપણે ટૂંકમાં સમજી જવાનું છે, આપણે વારંવાર છે તે લખવાનું થશે, એટલે ટૂંકમાં લખશું ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ, આઈએસ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર। ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું ત્યારે છે જે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર, આરવી એટલે શું થશે, રિપોર્ટિંગ વર્બ, તો તે પણ આપણે યાદ રાખવાનું છે બરાબર। રિપોર્ટિંગ વર્બમાં ક્યાં ક્યાં ફેરફાર થશે તો તે જોશું। તો ડાયરેક્ટ સ્પીચમાં શે હશે તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શે જ થશે, પછી સેઝ હશે તો તેનું પણ સેઝ રહેશે, પરંતુ સે ટુ હોય તો તેનું થશે ટેલ,
અને સેઝ ટુ હોય તો તેનું થશે ટેલ્સ. તો યાદ રાખવાનું છે શું નિયમ છે, ત્રીજો નિયમ કે આઈ એસમાંથી ડી એસમાંથી આઈ એચમાં ફેરવતી વખતે, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય છે તે સે હોય તો તેનું શે, સેઝ હોય તો તેનું પણ સેઝ, પરંતુ સેઝ ટુ હોય તો ટેલ્સ અને સેઝ ટુ હોય તો ટેલ્સ છે તે થશે. આગળ જોઈએ સેડ હોય તો તેનું અહીંયા રહેશે સેડ જ, બરાબર, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જશે, સેડ હશે તો તેનું સેડ જ રહેશે, પરંતુ સેડ ટુ હશે તો તેનું થશે ટોલ્ડ. ખાસ યાદ રાખવાનું છે સેડનું સેડ, પરંતુ સેડ ટુ હોય તો તેનું ટોલ્ડ થશે, અને વિલ શે હોય તો તેનું શું રહેશે, વિલ શે જ રહેશે, બરાબર. તો યાદ રાખવાનું છે. તો ક્યાં ફેરફાર કર્યો અહીંયા આપણે, કે સે હોય તો તેનું સેઝ, સેઝ હોય તો તેનું સેઝ, પરંતુ સેઝ ટુ હોય તો ટેલ અને સેઝ ટુ હોય તો ટેલ્સ, સેડ હોય તો સેડ પરંતુ સેડ ટુ હોય તો તેનું શું થશે, ટોલ થશે, અને વિલ સે હશે તો તેનું શું થશે, વિલ સે થશે. ક્યાં ફેરફાર જોયા આપણે, કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રણ ફેરફાર જોયા, બરાબર. આના પછી આગળના જે ફેરફાર છે આપણે તે જોશું. તો કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન છે તે દૂર થશે. તો અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ, મીના સેડ ટુ માયા, I do my work. I do my work. હું મારું કામ કરી રહી છું. તો અહીંયા ડાયરેક્ટ સ્પીચ છે. આ કઈ સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચ છે. એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલો ફેરફાર છે તે શું છે, કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન છે તે દૂર કરવાના છે, અને અહીંયા જે રિપોર્ટિંગ જે વર્બ છે તેમાં ફેરફાર થશે. તો આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું. પહેલાં બોલનાર રિપોર્ટર રહેશું, તો રિપોર્ટર છે મીના છે, બરાબર. હવે આપણે કીધું છે કે સેડ ટુ હોય તો જો સેડ ટુનું શું કરવાનું છે, ટોલ્ડ કરવાનું છે. તો યાદ રાખવાનું છે સેડ ટુ હશે તો તેનું ટોલ્ડ કરશું, પરંતુ અહીંયા ખાલી છે તે સેડ આપેલું હશે તો ખાલી સેડ જ કરશું, પરંતુ સેઝ ટુ હશે તો અહીંયા શું કરશું, ટેલ કરશું. તે યાદ રાખશું તો ટોલ્ડ કર્યું, બરાબર. કોને કહે છે, માયાને કહે છે, માયા લખ્યું. હવે આપણે છે કે જે તે વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકવાનું છે, જે તે વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકાશે છે. તો અહીંયા વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકાય છે, તો ધેટ મૂક્યું છે. હવે આપણે કીધું છે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન છે તે દૂર થશે. શું થશે, અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર થશે. તો અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન આપણે દૂર કરશું. હવે આઈ ડુ માય વર્ક, તો તેનું કરશું સી ડન હર વર્ક. આવું છે આપણે કરશું, સી ડન હર વર્ક. હવે અહીંયા આપણે ફેરફાર થયો છે, સીમાં આઈનું છે તે સી કર્યું છે, અને માયનું છે તે હર કર્યું છે. તે છે તે સર્વનામમાં થતા ફેરફાર. તો સર્વનામમાં થતા ફેરફાર છે તે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું, એ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સર્વનામમાં કેવી રીતે ફેરફાર થાય છે તે આજે અહીંયા સુધી રાખશું. આજના હોમવર્કમાં તમારે છે તે શું લખવાનું છે, તો ડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા અને ઇનડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા. ડાયરેક્ટ સ્પીચ કોને કહેશું, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેશું, તેની જે વ્યાખ્યા લખાવેલી છે તે, અને પ્લસ આ જે ત્રણ જે નિયમો લખાવેલા છે તે, કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર થશે, વાક્યના પ્રકાર પ્રમાણે સંયોજક મૂકાશે, અને રિપોર્ટિંગ વર્બમાં જે થતા ફેરફાર છે, આ એટલું છે તમારે આજના હોમવર્કમાં લખવાનું છે. અહીંયા સુધી રાખશું, બરાબર.